रचिए नवी दुनिया, साथे मिले सो जीती ये दुनिया। સ્વાગત વિદ્યાર્થીઓ, તમને બધાને ફરી મળીને આનંદ થયો। ગયા વર્ગમાં આપણે શીખ્યા, જે લોકોને સાંભળવાનો અધિકાર હોય તો તેમની પાસે અન્ય લોકોની વાત સાંભળવાની જવાબદારી પણ હોય છે। સારી લાગણી રાખવાના અધિકાર સાથે અન્ય લોકોની સાથે સારું વર્તન અને ભલાઈ સાથે તેમના વિચારોને આદર કરવાની જવાબદારી આવે છે। જો લોકો પાસે તેમના મંતવ્યો અને લાગણીઓ મુક્તપણે વ્યક્ત કરવાનો અધિકાર હોય તો તેમની પાસે આ પ્રક્રિયામાં કોઈને પણ દુઃખ ન પહોંચે તેની જવાબદારી પણ હોય છે। ચાલો એક પરિસ્થિતિ જોઈએ। તમે એક મિત્રનું ભૂમિતિ બોક્સ ઉછીનું લીધું હતું અને તે ક્યાં ખોવાઈ ગયું છે। તમે તમારી ભૂલ સમજો છો, તમે શું કરશો? એક, લાગે છે કે એક સાચા મિત્ર તરીકે તેને તમારી સ્થિતિ સમજવી જોઈએ। બે, એ ઘટનાને યાદ કરો જ્યારે તેણે તમારું કંઈક ખોઈ નાખ્યું હતું અને હવે તમને લાગે છે કે વસ્તુઓનો હિસાબ સરભર થઈ ગયો છે। ત્રણ, તમારી ભૂલ માટે માફી માંગો અને ખાતરી આપો કે તમે ભવિષ્યમાં વધુ સાવચેત રહેશો। શું તમે બે સ્વેચ્છાએ આ અભિનય કરી બતાવશો? તમે તમારી ભૂલ માટે માફી માંગી રહ્યા છો। આભાર। દરેક વ્યક્તિને ભૂલો કરવાનો અધિકાર છે, જો કે જેને તેના દ્વારા અસર થઈ હોય તેની માફી માંગવાની જવાબદારી પણ છે। આપણે કદી ન ભૂલીએ કે આપણે ભૂલો કરવાના અધિકારને કારણે પરિણામ ભોગવીએ છીએ અને આખરે આપણા પોતાના વિચારો, લાગણીઓ અને ક્રિયાઓ માટે આપણે જવાબદાર હોઈએ છીએ। શેરી વોલીબોલ ટીમની રચના કરવામાં આવી રહી છે। બધા અન્ય સભ્યો તમને કપ્તાન બનવા માટે કહે છે। તમે પહેલા ક્યારેય કપ્તાન બન્યા નહોતા, તેથી તમે જવાબદારીને પૂરી કરી શકવા માટે અચકાઓ છો। તમે શું કરશો? એક, કહો કે મારે તે વિશે વિચારવા માટે થોડો સમય જોઈશે। બે, કહો કે મિત્રો તમને આગ્રહ કરે છે તો હું પણ સ્વીકારીશ। ત્રણ, એક ચપળ બહાના વિશે વિચારો અને તેમને સીધો જવાબ નહીં આપો। જો તમે દ્રઢ વર્તનવાળા હશો તો તમે કહેશો કે હું તેના વિશે વિચારવા માટે થોડો સમય માંગીશ અને તે સ્વતંત્ર રીતે વિચારશો કે પછી કેટલાક સારા શુભ ચિંતકો સાથે ચર્ચા કરશો અને પછી તમારો નિર્ણય આપશો। તે એટલા માટે કે તમારે કોઈ પણ બાબત કરતા પહેલા વિચારવાનો અને અગત્યનો નિર્ણય લેવા માટે સમય માંગવાનો અધિકાર છે। તમારામાંથી ત્રણ ચાર જણ સ્વેચ્છાએ
આ પરિસ્થિતિનો અભિનય કરશો? તમને કામ કરતા પહેલા સમય માંગવાનો અધિકાર છે, પણ તમારી સમય લેવાની પ્રક્રિયામાં વિલંબ ન થાય કે અન્ય વ્યક્તિને અસર ન થાય તે પણ તમારી જવાબદારી છે. દરેકને કામ કરતા પહેલા સમય માંગવાનો અધિકાર છે, અને સાથે સાથે સમય લેવાની પ્રક્રિયામાં અનુચિત વિલંબ ન થાય અને અન્ય લોકોને અસર ન થાય તે જવાબદારી પણ છે. તમે હંમેશા કોઈ એક ચોક્કસ વિડિયો ગેમ ઈચ્છતા હો છો. તમે આ ઈચ્છાને કેવી રીતે પૂરી કરશો? એક, તમારા માતા પિતા તમારી ઈચ્છા સમજે અને તમારા માટે તે ખરીદે તેવી અપેક્ષા રાખો. બે, આગ્રહ રાખો કે તમને તે ચોક્કસ સમયની અંદર મળે. ત્રણ, તમારી ઈચ્છા ખુલ્લી રીતે વ્યક્ત કરો ને કહો કે જ્યારે પણ તેમને માટે શક્ય હોય ત્યારે તે લાવે. તમારામાંથી કોઈ પણ ત્રણ સ્વેચ્છાએ બતાવેલા દ્રશ્યનો અભિનય કરશે. તમે તમારી ઈચ્છા ખુલ્લી રીતે વ્યક્ત કરો છો ને કહો છો કે જ્યારે પણ તેમને માટે શક્ય હોય ત્યારે તે લાવે, અને તમારા માતા પિતા સંગીન કારણ આપીને ના કહે છે. આભાર. તમારા માતા પિતાને ખુલ્લા મનથી તમારી ઈચ્છા વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં તેમની સમસ્યાઓ સમજવાની જવાબદારી પણ તમારી છે. જો તમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અને તેને ન બગાડવાની જવાબદારી પણ તમારી છે. હવે એક વધુ પરિસ્થિતિ હું એ સંદર્ભમાં દર્શાવું છું અને તેમાં ચાર શક્ય પ્રકારની પ્રતિક્રિયાઓ વર્ણવું છું. નિષ્ક્રિય, આક્રમક, નિષ્ક્રિય આક્રમક અને દ્રઢ. પણ તે જ ક્રમમાં નહીં, હું તેમનામાંથી એક એક બોલીશ અને તમારે યોગ્ય રીતે જોડણી કરવાની છે. પાંચ મિત્રો છે, તેમાંથી એક મિત્રના પિતા ઘરે બનાવેલા અથાણા વેચે છે, અને તે મિત્ર ઈચ્છે છે કે અન્ય ચાર એક એક જાર ખરીદે. તેમાંથી બધા હજુ પણ અગાઉના પ્રસંગે તેમની પાસેથી ખરીદેલું કેટલુંક અથાણું ધરાવે છે. તેમાંનો એક નિષ્ક્રિય પ્રતિભાવ આપે છે, બીજો એક આક્રમક પ્રતિભાવ આપે છે, અન્ય નિષ્ક્રિય આક્રમક અને છેલ્લો દ્રઢ. તમે સ્ક્રીન પર ચાર પ્રત્યુત્તરો જોશો અને તમારે તેને વર્તનના પ્રકાર સાથે જોડવાના છે. પ્રતિભાવ, વર્તનનો પ્રકાર. નમ્રતાથી ના કહેતા સમજાવશે કે ઘરમાં અગાઉ લીધેલા અથાણાનો કેટલોક જથ્થો પડ્યો છે. નિષ્ક્રિય, બીજી બરણી ખરીદશે, આ કહેવું અયોગ્ય લાગે છે. આક્રમક, કહેશે કે અથાણા ખરાબ હતા. નિષ્ક્રિય આક્રમક, પછીની તારીખે તે ખરીદવાનું કંઈ આજની ખરીદીને મુલતવી રાખશે. દ્રઢ. Thank you.
આ રહ્યા સાચા જવાબો. પ્રતિભાવ વર્તનનો પ્રકાર નમ્રતાથી ના કહેતા સમજાવશે કે ઘરમાં અગાઉ લીધેલા અથાણાનો કેટલોક જથ્થો પડ્યો છે. દ્રઢ બીજી બરણી ખરીદ છે આ કહેવું અયોગ્ય લાગે છે. નિષ્ક્રિય કહેશે કે અથાણા ખરાબ હતા. આક્રમક પછીની તારીખે તે ખરીદવાનું કઈ આજની ખરીદીને મુલતવી રાખશે. નિષ્ક્રિય આક્રમક. હવે બીજી પ્રવૃત્તિ, શું તમારામાંથી બે વ્યક્તિ અભિનય કરશે જેમાં મિત્ર દ્રઢ વર્તનથી જવાબ આપે છે? આભાર. કોમલા શ્યામલાને તેના ઘરે એક અગત્યની ઉજવણી માટે આમંત્રણ આપે છે અને કહે છે જો તે તેની સાચી મિત્ર હોય તો કોઈ પણ પ્રકારે તે ગુમાવશે નહીં. તે જ દિવસે શ્યામલાના નજીકના સંબંધી તેને મળ્યા અને કેટલીક અગત્યની ખરીદી માટે લઈ જવા કહ્યું. જો શ્યામલા દ્રઢ વર્તન ધરાવતી હોય તો તે શું કહેશે? તમારામાંથી કોમલા અને શ્યામલા આ બે પાત્રો કોણ નિભાવશે? આભાર. શ્યામલા પોતાની પરિસ્થિતિ સમજાવશે અને કહેશે કે તે કોમલાના આમંત્રણને અપમાનિત કરશે નહીં અને નમ્રતાપૂર્વક પોતાને માફ કરવા કહેશે. કેટલાક લોકો પાસે ઘણીવાર જે દ્રઢ નથી હોતા તેમના માટે કોઈ રસ્તો હોય છે જે તેઓ બિનજરૂરી જવાબદારીમાં લોકોને દબાણ કરવા માટે ભાવનાત્મક એટલે કે ઇમોશનલ બ્લેકમેલ સહિતની વિવિધ તકનીકોનો ઉપયોગ કરે છે. દ્રઢતા લોકોને દોષિત લાગ્યા વગર ના કહેવાનો અધિકારનો ઉપયોગ કરવા માટે મદદ કરે છે. તે એટલા માટે છે કે દ્રઢ લોકો પોતાની અને અન્ય લોકોની જરૂરિયાતો માટે સમાન મહત્વ આપે છે અને ખુલ્લા મનથી તેમનું મંતવ્ય વ્યક્ત કરે છે. સામાજિક માણસો તરીકે આપણે યાદ રાખવું જોઈએ કે કોઈ વસ્તુ કરવાના અધિકારનો અર્થ એ નથી કે કોઈ પણ કે ગમે તે વસ્તુ કરવાનો અધિકાર છે. આપણે જોયું છે કે દ્રઢતા આપણી દ્રઢતા વિશે જેટલું મહત્વ જણાવે તેટલું જ અન્ય લોકોની દ્રઢતાનો પણ આદર કરવાનો કહે છે. દ્રઢતા અધિકારની સમાનતા માટે છે અને અન્ય લોકોના અધિકારને આપણા અધિકારથી દબાવવા માટે નથી. આપણે અધિકારોનો અમલ જવાબદારીપૂર્વક કરવો જોઈએ જેથી નકારાત્મક અને અણગમતા પરિણામો ના મળે. ત્રણ વિભાવનાઓ યાદ રાખવી જરૂરી છે. મર્યાદા, જવાબદારી, સંતુલનની સમજ. મર્યાદાઓ અગત્યની છે કારણ કે આપણી પાસે અમર્યાદિત અધિકારો ન હોઈ શકે. એટલે કે આપણે અન્યને અવગણીને જે રીતે ઈચ્છતા હોઈએ તે રીતે કાર્ય કરી શકીએ નહીં. આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણી પાસે ભૂલો કરવાનો અધિકાર છે ત્યારે શિક્ષકને માર્ગદર્શન આપવા માટે ભૂલોનો નિર્દેશ કરવાનો અધિકાર છે. અધિકારો સાથે પોતાને
અને અન્ય લોકો સાથે પરિસ્થિતિઓમાં વ્યવહાર કરવાની શક્તિ આવે છે। જવાબદારી વગરની શક્તિ જોખમી છે, એટલે જ સંતુલનની સમજ હોવી જોઈએ। આપણે અધિકારોનો ઉપયોગ કરતા અન્ય લોકોને અધિકારોનો ઉપયોગ કરવામાં દખલ ન થવી જોઈએ। દ્રઢ વર્તનવાળા લોકો તેમના અધિકારોને સમજે છે અને સ્વીકારે છે કે તેમને મર્યાદાઓ અને જવાબદારીઓ છે અને તેમની ક્ષમતાઓ વિકસિત કરી તેમના લક્ષ્યોને મેળવે છે। શું હવે આપણે જે શીખ્યા તેનો સારાંશ કરીશું? લોકોને ભૂલો કરવાનો અધિકાર છે, પરંતુ અસરગ્રસ્ત લોકોની માફી માંગવાની જવાબદારી પણ છે। ભૂલોમાંથી શીખો અને તેમને સુધારો। નિર્ણય લેવા અને નક્કી કરવા માટે સમય માંગવાના અધિકાર સાથે બીજાનું કામ અને તકોને ન બગાડો તે જવાબદારી પણ છે। જો લોકો પાસે તેઓ જે ઈચ્છે છે અને જરૂરી છે તે માટે માંગવાનો અધિકાર છે, તો તેમને જે મળે છે તેને ન બગાડવાની જવાબદારી પણ છે। અને જેઓ તેમની ઈચ્છાઓને અને જરૂરિયાતોને પૂરી કરે છે તે લોકોની લાગણીઓને ન અવગણે। દ્રઢતામાં મર્યાદાઓ, જવાબદારીઓ અને સંતુલનને સમજવાનો સમાવેશ થાય છે। પાઠનો સારાંશ સારી રીતે કરવા માટે આભાર। અત્યાર સુધી જે શીખ્યા તે યાદ કરવા થોડું ઘરકામ કરીશું। પ્રશ્ન એ, સરલા સિલાઈ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે રાજાને શીખવે છે। સમસ્યાઓ ઊભી થાય છે અને અટકી પડે છે, કારણ કે રાજા ભૂલો કરતો રહે છે। તેથી સરલા આ વાત તેને જણાવે છે। રાજાએ દ્રઢતાવાળા વર્તનથી શું જવાબ આપવો જોઈએ? જવાબો: એક, તમે કેવી રીતે કહી શકો કે મશીને બગાડ્યું? તમને જ ખબર નથી કે મને કેવી રીતે શીખવવું જોઈએ, તેથી જ તે અટકી પડે છે। બે, આ મારી ભૂલ છે કે મશીન વારંવાર અટકી પડે છે? ત્રણ, હું હજુ શીખું જ છું, હું મારી ભૂલોનું પુનરાવર્તન ન કરવાનો પ્રયાસ કરીશ। ચાર, મશીનને તાવ આવ્યો હોવો જોઈએ, ડોક્ટરને બોલાવો। પ્રશ્ન બે, તમારા મિત્રો સૂચવે છે કે તમે બધા સાંજે નાગરાજનના ઘર પર ગ્રુપ સ્ટડી કરવાના છો। તમે તેના વિશે વિચાર કરવા માંગો છો, પરંતુ તેઓ આગ્રહ રાખે છે કે તમે તેમને તમારી યોજના ટૂંક સમયમાં જણાવો। તમારા તરફથી યોગ્ય પ્રતિભાવ શું હશે? જવાબો: એક, હું મારો નિર્ણય નહીં જણાવું. બે, હું જલ્દી નક્કી કરીશ કે શું કરવું અને તેમનો સમય નહીં બગાડું. ત્રણ, હું કહીશ
મેં કહ્યું ને મારે વિચારવા માટે સમય જોઈશે. 4. હું તેમની સાથે સહમત થઈશ પણ ત્યાં જઈશ નહીં. સ્વાગત વિદ્યાર્થીઓ, શું આપણે જવાબો જોઈ લઈશું? પ્રશ્ન 1. સરલા સિલાઈ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે રાજાને શીખવે છે. સમસ્યાઓ ઊભી થાય છે અને અટકી પડે છે કારણ કે રાજા ભૂલો કરતો રહે છે. તેથી સરલા આ વાત તેને જણાવે છે. રાજાએ દ્રઢતાવાળા વર્તનથી શું જવાબ આપવો જોઈએ? પ્રશ્ન 1 માટે આ જવાબ તમે કેવી રીતે કહી શકો કે મેં મશીનને બગાડ્યું? તેમને જ ખબર નથી કે મને કેવી રીતે શીખવવું જોઈએ, તેથી જ તે અટકી પડે છે, અયોગ્ય છે, કારણ કે તે આક્રમક વર્તન દર્શાવે છે. આ જવાબ, આ મારી ભૂલ છે કે મશીન ઘણી વાર અટકી પડે છે, પણ અયોગ્ય છે કારણ કે તે નિષ્ક્રિય વર્તન દર્શાવે છે. આ જવાબ, મશીનને તાવ આવ્યો હોવો જોઈએ, ડોક્ટરને બોલાવો, પણ અયોગ્ય છે કારણ કે તે નિષ્ક્રિય આક્રમક વર્તન દર્શાવે છે. જ્યારે બીજી બાજુ હું હજુ શીખું જ છું, હું મારી ભૂલોનું પુનરાવર્તન ન કરવાનો પ્રયાસ કરીશ, યોગ્ય છે કારણ કે ભૂલો તથા વિચારો અને લાગણીઓની પ્રામાણિક અભિવ્યક્તિથી તે શીખવા માટે જવાબદાર ઈચ્છા બતાવે છે. તમારો જવાબ શું હતો? પ્રશ્ન 2. તમારા મિત્રો સૂચવે છે કે તમે બધા સાંજે નાગરાજનના ઘર પર ગ્રુપ સ્ટડી કરવાના છો. તમે તેના વિશે વિચાર કરવા માંગો છો, પરંતુ તેઓ આગ્રહ રાખે છે કે તમે તેમને તમારી યોજના ટૂંક સમયમાં જણાવો. તમારા તરફથી યોગ્ય પ્રતિભાવ શું હશે? પ્રશ્ન 2 માટે આ જવાબ, હું મારો નિર્ણય નહીં જણાવું, અયોગ્ય છે કારણ કે તે નિષ્ક્રિય વર્તન દર્શાવે છે. હું કહીશ, મેં કહ્યું ને મારે વિચારવા માટે સમય જોઈશે, પણ અયોગ્ય છે કારણ કે તે આક્રમક વર્તન દર્શાવે છે. હું તેમની સાથે સહમત થઈશ પણ ત્યાં નહીં જાઉં. આ પણ અયોગ્ય છે કારણ કે તે અપ્રમાણિક અને નિષ્ક્રિય વર્તન દર્શાવે છે. હું જલ્દી જ નક્કી કરીશ કે શું કરવું અને તેમનો સમય નહીં બગાડવું યોગ્ય છે કારણ કે જ્યારે નક્કી કરવા માટે સમય માંગવાના અધિકારનો ઉપયોગ કરે છે ત્યારે તે સમય ન બગાડવાની જવાબદારી અને સંવેદનશીલતા દર્શાવે છે. તમારો જવાબ શું હતો?
જો તમે બધા જવાબો સાચા આપ્યા હોય તો અભિનંદન।